सृष्टि पर प्रकृति नी अनमोल भेट सौगात नो अविरत प्रवाह, जीवन संजीवनी जड़ीबूटियों नी भरमार, आयुर्वेद नी सदियों थी देन, आयुर्वेदम। नमस्कार दर्शक मित्रों, हूँ अशोक मोदी, आपनु स्वागत करूँ छू कार्यक्रम आयुर्वेदम मा। अने हमेश जेम स्टूडियो मा मारी साथे एमडी डॉक्टर प्रार्थना बेन मेहता। प्रार्थना बेन, आपनु स्वागत छे कार्यक्रम मा। थैंक यू सो मच। प्रार्थना बेन, आपनी पासे घणा बधा प्रश्नो समस्या ना जे सवाल छे थई गया छे आपनी पासे हजारों मा। अने हूँ आपने आग्रह करीश के हवेथी बे एपिसोड आपणे एमना प्रश्नो समस्यानु समाधान ज करीशुं। त्यारे एक सवाल ये जे मोरबीथी छे, एक હેમાબા નામ છે એમનું, ઉંમર એમની 36 વર્ષની છે, અને એમને સવાલ કર્યો છે કે પ્રાર્થના મેડમ, મને કોરોના થયા પછી ખૂબ જ વાળ ઉતરી ગયા છે અને ઉતરી રહ્યા છે, તો એ માટેનું મને માર્ગદર્શન આપવા વિનંતી, શિરોધારા કરાવવી જ પડશે કે દવાથી સારું થઈ જશે કે નહીં એ જણાવશો, કારણ કે હું મોરબી રહું છું, તો આપ મને દવા મોકલી આપો તો સારું અને માર્ગદર્શન આપશો। ઘણા બધા દર્શકો આવા સવાલ છે કે વાળમાં ખરતા વાળ હોય તો શિરોધારા ફરજિયાત કરાવી છે, એવું ફરજિયાત નથી હોતું, દવા દવાનું કામ કરે છે, દવાથી પણ સારું થઈ જતું હોય છે। શિરોધારાથી બેનિફિટ એ થાય કે જલ્દી સારું થાય અને રીગ્રોથ ફટાફટ થાય, જે આપણા ઉતરી ગયેલા વાળ છે એને નવા ઉગાડવા માટેનું જે રીગ્રોથ, નવા જે વાળ ઉગાડવાના હોય, ગ્રોથ કરવો હોય, શિરોધારાથી જલ્દી થાય, પણ દવાથી પણ આવી જાય। પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારું પ્રાયોસી શેમ્પુ છે, ઓઇલ, મહેંદી આપવામાં આવે છે, એલોવેરા જેલ, એમાં એક પ્રાયોસી સ્પેશિયલ ઓઇલ છે કે જે નીકળી ગયેલા વાળ રીગ્રોથ માટેનું છે, તો બહુ સરસ રિઝલ્ટ મળે છે। ઘણા બધા પેશન્ટ મારે કોરોનાની આ જે બીજી લેયર પછીના ઘણા બધા પેશન્ટ છે કે બીજી લેયર પછી ઘણા બધા વાળ ઉતરી ગયા અને નવા ઉગતા નથી, બીજી લેયર તો ભલે એપ્રિલ મેમાં કોરોનાથી હોય, પણ અત્યારે રિસન્ટલી ઘણા પેશન્ટ મારે ના આવે છે, કેટલાક પેશન્ટના સ્કિન એલર્જીના પણ આવે છે, ત્રણ પેશન્ટ એવા પણ છે કે કોરોના થયા પછી ચામડીમાં કાંટા કાંટા હોય ને એવા ગુમડા જેવું થઈ ગયું છે, ઘણા પેશન્ટને ડાયાબિટીસ છે કોરોના પછી આવ્યો છે, કે સ્ટીરોઇડ લેવા પડ્યા હોય અને સ્ટીરોઇડના કારણે ડાયાબિટીસ આવ્યો હોય, એવા પણ ઘણા પેશન્ટ છે, ઘણા પેશન્ટને વજન પણ વધી ગયું છે, અને ચામડીના તો એલર્જી ઘણા બધા પેશન્ટ આવ્યા છે, મેઇન તો વાળના અને ચામડીના વધુ જોવા મળે છે, અને ડાયાબિટીસના કોરોનાની આડઅસરથી થયેલા પેશન્ટ આટલા બધા છે। પેશન્ટને જવાબ આપી દઈએ કે એમને કોરોના પછીનો જે પ્રોબ્લેમ થયો છે તો દવાથી ચોક્કસ સારું થઈ જશે, પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી હેર કેર ટેબ્લેટ આપવામાં આવે છે, હેર ટોનિક પાવડર આપવામાં આવે છે, અને બહારગામ પણ પેશન્ટ અમે મોકલતા હોય છે। એક દાખલો આપું તો જલ્પાબેન પંચાલને કોરોના પછી ખૂબ જ ઢગલો વાળ ઉતરવા માંડ્યા, કહેતા હતા કે મેડમ મને કોરોના નહોતું ને ત્યારે વાળ નહોતા ઉતરતા, કોરોના થઈ ગયા અને પછી મારે ધીમે ધીમે વાળ ઉતરવા માંડ્યા, પછી તો એટલું બધું સિવિયર કન્ડિશન થઈ ગઈ કે વાળનો ઢગલો થઈ જાય, આમ હાથમાં તાકો વાળનો ગચ્છો આવી જાય, પેશન્ટને હું ચેક કરું તો આખા હાથ વાળથી ભરાઈ જાય, ને પ્રાર્થના ક્લિનિકમાંથી સારામાં સારી દવાઓ આપી શિરોધારાનું પણ સૂચન કર્યું, જે લોકોને ફાવતું હોય ટાઈમ હોય, શિરોધારામાં 5 દિવસનો ટાઈમ આપવો પડતો હોય છે અને 1.25 કલાક રોકાવું પડતું હોય છે, એટલે ઘણા પેશન્ટને ટાઈમ હોય તો પેશન્ટ કરાવતા હોય છે, ઘણાને સમય ના હોય તો ખાલી દવાઓથી પણ મેં પેશન્ટ સારા કર્યા છે, ઘણા પેશન્ટ મારે એવા છે કે એકલી દવાથી પણ સારું થઈ જતું હોય, તો જલ્પાબેન પંચાલ દવાઓ લઈ ગયા, એમણે કોર્સ કર્યો અને જલ્પાબેન પંચાલને સરસ રિઝલ્ટ મળી ગયું, 15 દિવસ પછી આવ્યા કે મેડમ મને તો હવે એકદમ સરસ થઈ ગયું છે, અને 3 મહિનાનો કોર્સ કરાવડાય, દવાઓનો કોર્સ 4 મહિનાનો હોય છે, કોરોના પછીની જે આડઅસર હોય છે અને એમાં 15-1 દિવસમાં ઓલમોસ્ટ પેશન્ટને ફરક પડી જતો હોય છે, અને 7 મહિનામાં તો એકદમ ક્યોર થઈ જાય છે, કેટલાક પેશન્ટને મારે 7 મહિના દવા આપવી પડી છે, કેટલાકને તો 3 મહિનામાં પછી ઓછો ડોઝ કરી દઉં કે હાફ ડોઝ કરી દઈએ, અને કાયમ માટે પ્રાયોસી શેમ્પુ અને ઓઇલ વાપરવાનું કહેતી હોઉં છું, તો એ હજી પણ જલ્પાબેન પંચાલ છે એ પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોસી ઓઇલ અને શેમ્પુ અને મહેંદી મારી જ વાપરે છે, જે લોકોને કોરોના પછી આવી આડઅસર થઈ હોય કે વાળ ઉતરતા હોય ને, એ લોકોએ કલર ડાય કેમિકલ્સ વાપરવાના નહીં,
ઘરગથ્થુ ઉપચારમાં પણ આપી દઉં કે લીલા શાકભાજી વધારે ખાવાના અને તમે જે માથામાં અઠવાડિયામાં 3 વખત તેલ નાખો, માથું ધોયા પછી ઓનિયન જ્યુસ લગાવવાનું રાખો તો રીગ્રોથ એનાથી થઈ જતો હોય છે. એમાં પણ જે પ્રાર્થના ક્લિનિકનું પ્રાયોસી સ્પેશિયલ હેર ઓઇલ મેં આના માટે સ્પેશિયલ બનાવેલું છે રીગ્રોથ માટે, એ તમે રાત્રે નાખો, સવારે માથું ધોઈ નાખો અને ધોયા પછી તમે ઓનિયન જ્યુસ લગાવો, સાથે સાથે પ્રાર્થના ક્લિનિકની દવાઓ ખાઓ. અનુકૂળતા હોય તો શિરોધારા પણ કરાવો તો તમને 100% ફાયદો થઈ જશે. એવો કોઈ રોગ નથી આયુર્વેદની જડીબુટ્ટીથી ના મટે, મટી જ જાય, તમને પણ સરસ થઈ જશે. તમે પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. મારું નામ જલ્પા પંચાલ છે. મને કોરોના થયો હતો. કોરોના પછી મને વાળ એટલા બધા ઉતરતા હતા ને કે પૂછો વાત એવી. તો મને એક જણે માનસીબેન દવે કરીને એમણે મને રેફરન્સ આપ્યો કે આ પ્રાર્થના મહેતા છે, એમને બહુ સરસ ટ્રીટમેન્ટ છે. એનાથી એમને બી દવા કરી હતી ને એમના એક્સપિરિયન્સથી હું આવી કે બહુ સરસ ફેર પડી જશે તરત જ. અને મને અહીંયા આવ્યા પછી એક વખત દવા લીધી, પછી થોડાક ટાઈમ મને એવું લાગ્યું, પણ પછી તરત મને લગભગ 2.5 મહિનામાં તો તરત જ ફરક દેખાયો. અત્યારે મને લગભગ 3-3.5 મહિના થાય દવા લેતા. પછી મેડમે થોડી થોડી ધીરે ધીરે દવા બી ઓછું કરી નાખી અને અત્યારે ઘણું સારું છે. ગ્રોથ બી મારો વાળનો થયો છે અને જે ઉતરતા હતા એ હેર ફોલિંગ હતું એ તરત જ મને ઓછું થઈ ગયું છે. શિરોધરા વિશે મેં ઘણું સાંભળ્યું હતું, પણ અહીંયા આવીને મેં જે કરાવ્યું ને ત્યારે મને બહુ જ સારું લાગ્યું. અને હું બધાને બી કહું છું કે કરાવી જોઈએ એક વખત શિરોધરા, અને એનાથી ઘણો ફરક પડે છે. હું પ્રાર્થના આંટીનો છે ને રોજ પ્રોગ્રામ જોઉં છું, એટલે મમ્મીનો બહુ હેર ફોલ થાય છે ને, એટલે મેં કીધું મમ્મીને કે ચલ ત્યાં ક્લિનિકમાં. પ્રાર્થના આંટીની છે ને દવા બી સારી છે અને એ બી સારા છે. બિલકુલ. અન્ય એક સવાલ એ મુંબઈથી છે. એક વિભા સોલંકી છે, એમની ઉંમર છે 62 વર્ષ. એમનો સવાલ કરે છે કે પ્રાર્થના મેડમ, મને રોજ રાત્રે પેટમાં ખૂબ જ દુખે છે. સવારે નથી દુખતું પણ રાત થાય છે અને રાત્રે પેટમાં દુખાવો ચાલુ થઈ ગયા છે. એસિડિટી જેવું પણ થાય છે. મેં ઘણી બધી આની માટે દવાઓ પણ કરાવી છે પણ પરંતુ ફાયદો થતો નથી. આપના કાર્યક્રમમાં ઘણું બધું સાંભળ્યું છે પરંતુ આપની પાસેથી સલાહ લેવી છે અને માર્ગદર્શન લેવું છે. ઘણા બધાને મેં આવા પેશન્ટ જોયા છે કે કોકને રાત્રે જ દુખે, કોકને સવારમાં જ દુખે, કોઈને 24 કલાક ઝીણું દુખતું હોય. કેટલાય 25 કારણો હોય પેટમાં દુખાવાના, ઘણા બધા કારણો હોય. ક્યાંક આંતરડામાં સોજો હોય તો પણ દુખે, અને ક્યાંક તમારું પાચન ક્રિયા વ્યવસ્થિત ના હોય, અપચો હોય, કબજિયાતમાં પણ દુખે, અને પેટમાં કૃમિ હોય ને તો પણ દુખે. ઘણા બધા પેશન્ટ મેં આવા ટ્રીટ કર્યા છે. એક દાખલો આપું તો રેખાબેન કોઠારી કરીને મારે પેશન્ટ છે, વડોદરાથી આવે છે. તો એમને પણ આવી જ સમસ્યા છે કે રાત્રે જ પેટમાં દુખે. તો રોજ રાત્રે દુખે કે 2-2 કલાક 3-3 કલાક પેટમાં દુખે અને પછી બેઠા થઈ જવું પડે. મારી પાસે આવ્યા કે મેડમ મેં ઘણી બધી દવાઓ કરાવી પણ મને સારું નથી થયું, પણ હું આયુર્વેદિક પ્રોગ્રામ નિયમિત જોઉં છું તો મને એમ થયું કે પ્રાર્થના ક્લિનિકમાં હું જઈશ તો મને ડૉક્ટર પ્રાર્થના મહેતાથી સરસ થઈ જશે. મારી પાસે આવ્યા એટલે એમને વાત કરી, મેં એમને સરસ મને પ્રાર્થના ક્લિનિકમાંથી પ્રાયોસી પાચન ટેબ્લેટ આપ્યું અને પ્રાયોસી આંત્રશુદ્ધિકર ટેબ્લેટ આપી. અને પ્રાયોસી આંત્રશુદ્ધિકર ચૂર્ણ પણ આવે છે, ચૂર્ણમાં પણ આવે છે પાવડર ફોર્મમાં અને ટેબ્લેટ ફોર્મમાં પણ આવે છે. 15-1 દિવસની દવા લઈ ગયા, ફરી પાછું બીજા 15 દિવસની દવા લઈ ગયા. ધીમે ધીમે એમનું જે ડ્યુરેશન છે ને કે જે 2 કલાક પેટમાં દુખતું હતું એ ધીમે ધીમે કલાક પર આવી ગયું. ઓછો સમયગાળો એમનો ઓછો થઈ ગયો કે 2-2 કલાક સુધી બેસી રહેવું પડતું હતું, ઊંઘ ના આવે, એ ધીમે ધીમે કલાકનું થઈ ગયું. દવા ચાલુ રખાવી છે, ધીમે ધીમે મટી જશે. 25 કારણો હોય તો નિદાનમ પરિવર્જયેત, જે કારણથી પેશન્ટને પેટના દુખાવો થયો હોય ને તો પહેલાંને નિદાન કરવું પડે છે કે કયા કારણથી પેટનો દુખાવો થયો છે. ઘણી વખત સોજો પણ હોય તો પણ થાય. બીજું પણ મારે એક પેશન્ટ એવું પણ છે અત્યારે મારી પાસે કે દીકરો છે,
18 વર્ષનો અને દુબળો પાતળો છે અને પેટમાં સતત દુખ્યા કરે છે. એને મેં નિદાન કર્યું કે એને કરમ્યને કારણે પેટમાં દુખતું હોય તો, કૃમિના કારણે પણ પેટમાં દુખતું હોય તો, એ દીકરાને પણ મેં આંત્રશુદ્ધિકર પાવડર આપ્યો અને ઘણી બધી દવાઓ આપી. એનું વજન નહોતું વધતું તો વજન પણ વધવા માંડ્યું. રેખાબેન કોઠારી છે એમને પણ દવાઓ આપી. રેખાબેન કોઠારીને તો પછી શિરોધારા પણ કરાવડાવી કે રિલેક્સ થઈ જવાય. ઘણી વખત ક્યાંક ટેન્શન કે સ્ટ્રેસ રહેતું હોય તો મગજ વિચારે ચડી જાય, રાત્રે ઊંઘ ના આવે તો પણ પેટમાં દુખાવો થઈ જતો હોય છે. ઘણા 10મા 12માના વિદ્યાર્થી પણ ટેન્શનના કારણે, મારે એવા પણ પેશન્ટ આવતા હોય છે કે બહુ જ ટેન્શન હોય અને પરીક્ષામાં પાસ થવાશે કે નહીં, એટલે પછી કે મમ્મી પેટમાં દુખે છે, મમ્મી પેટમાં દુખે છે એવું કરતા હોય. કેટલાય કારણથી પેટનો દુખાવો થતો હોય છે, એટલે ખાસ કરીને જોવું પડે, પેશન્ટને તપાસવું પડે. તમે જે ગામમાં રહેતા હોય એ ગામમાં વૈદ્યની દવા લઈ શકો છો, અથવા તો અમદાવાદ વસ્ત્રાપુર તળાવની સામે આવેલું પ્રાર્થના ક્લિનિક, એમાં પણ પેટના દુખાવાની સારામાં સારી સારવાર થાય છે. આપને પણ સરસ થઈ જશે, આપ પણ પ્રાર્થના ક્લિનિકની સારવાર લઈ શકો છો. મારું નામ રેખાબેન સુરેશભાઈ કોઠારી છે. અમે વડોદરાથી આવ્યા છે. રોજ એમનો ડેલી GTPL પ્રોગ્રામ જોઈએ છે 1.5 વાગ્યાનો. એમાં અમને બહુ ઇમ્પ્રેસ થઈ ગયા. અને મારી બીમારી પેટની હતી બહુ વખતની, જૂની, તો નહોતું મળતું. તો અમને થયું કે ભાઈ અહીંયા આગળ વિશ્વાસથી આવ્યા છે કે એમને બહુ સારો રિસ્પોન્સ છે અને એમનો સ્વભાવ પણ બહુ સારો છે. અને અમને 2 વખત આવ્યા પણ બહુ સારું લાગ્યું છે. અને આજે મારે શિરોધરાની પણ ટ્રીટમેન્ટ કરાઈ છે અને એમાંથી મને બહુ રિલેક્સેશન લાગે છે અને બહુ સરસ છે. એટલે અમે બીજાને પણ કહીએ છીએ કે તમે જુઓ પ્રોગ્રામ અને અહીંયા આવો, તમે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અને તમે વડોદરાથી આવ્યા તો પહેલા કોઈ આપણી ટ્રીટમેન્ટ કેમ કરી હતી અથવા શું કરી હતી, એમાં શું રિઝલ્ટ પડે એની વાત? હા, વડોદરા અમે એલોપેથીની કરી, હોમિયોપેથિક, નેચર થેરાપી, બધી જ આયુર્વેદિક બધી જ દવા કરી છે પણ કોઈ ફેર નહોતો પડતો. થોડા થોડા દિવસે પ્રોબ્લેમ ચાલુ જ રહેતો હતો. એટલે પછી આ પ્રોગ્રામ જોઈને અમે અહીંયા આવ્યા છીએ અમે, અને અમને સારું લાગે છે. રિસ્પોન્સ પણ એમનો સારો છે, એમનો સ્વભાવ સારો છે, એટલે અમને એવું સારું ફીલ થાય છે કે ના, સરસ થઈ જશે આપણને 100%. આયુર્વેદમાં અમને પહેલેથી જ વિશ્વાસ તો હતો અને પ્રાર્થનાબેનના પ્રોગ્રામ જોઈને અમારો વિશ્વાસ ઓર દ્રઢ થયો. એટલે આ મુશ્કેલી નિવારવા માટે મેં મિસિસને તૈયાર કરી કે ભાઈ આપણે એકવાર અમદાવાદ જઈએ અને પ્રાર્થનાબેનને મળીએ તો આપણું જે સમસ્યા છે એનું નિરાકરણ આવી શકે. એટલે અમે ખાસ આવ્યા છીએ. એમના વિશ્વાસ છે અને એમને આયુર્વેદનું જે જ્ઞાન છે એ અમને ખૂબ સારું લાગે છે. અમે બહુ વડોદરામાં છીએ, બધા ડોક્ટરને કન્સલ્ટ કર્યા પણ આમનો પ્રોગ્રામ જોઈને વિશ્વાસ આવ્યો કે ના, આ 100% કે છે તો હવે એમની પાસે જ જવું છે મારે. એટલે અમે પછી અહીંયા આવ્યા. 1 વર્ષથી પ્રયત્ન કરતા હતા પણ આજે હમણાં જ અવાયું. પ્રથમ તમે આજે પેટના દુખાવાની જે સમસ્યામાં ખૂબ જ સારી વાત કરી ખાન, કારણ કે ખાસ શિયાળામાં આપણે આપણી પાસે બહુ બધા સવાલ છે કે જે લોકોને કોઈ સમસ્યા નથી પરંતુ જે શિયાળામાં જે લોકો વધુ પડતું ખોરાક લેવાની વાત છે, ચરબીવાળા ખોરાક લેતા હોય છે, આ તો જે ડાયજેસ્ટ સિસ્ટમ એ લોકોની ક્યાંક ફેલ થઈ જતી હોય છે, પેટમાં પાણી ભરાઈ જવા અથવા તો સતત ખોરાક ખાવાના લીધે એક જાતનું એક પેટમાં અપચો રહેતો હોય છે અને એ પ્રમાણેની સમસ્યા હોય છે. પરંતુ આપણે ખૂબ સુંદર વાત કરી એમાં. અન્ય એક સવાલ લઈએ છે પ્રાર્થના મેડમ કે એક સુરેન્દ્રનગરથી 42 વર્ષના મહંમદભાઈ છે, એમને સવાલ કરે છે કે પ્રાર્થના મેડમ નમસ્કાર, મને વજન વધવાની દવા જોઈએ છે, મારું વજન નથી વધતું તો સલાહ આપશો અને શું ખાવું પીવું અને ઘરગથ્થુ ઉપાય શું કરવા એ પણ જણાવશો. વજન જેવી રીતે ઘણા પેશન્ટ એવા પણ છે કે કૂદકે ને ભૂસકે વજન વધતું જાય છે અને વજન ઉતારવાની દવા લેવા આવતા હોય છે.
અને કેટલાક પેશન્ટ પ્રાર્થના ક્લિનિકમાં આવ્યા પણ છે કે વજન વધતું જ નથી, ઘણું બધું ખાય પીવે, કેટલું ખાતા હોય છે લોકો છતાં પણ વજન નથી વધતું. મારી પાસે બંને પેશન્ટ બંને જાતના આવે છે, પણ રેશિયો સૌથી વધારે વજન ઓબેસિટીના આવે છે. અને જે પેશન્ટનો સવાલ છે કે દુબળાપણું, પાતળાપણું, કાર્શ્ય, શરીર પાતળું થવું એવું કહ્યું છે, તો વજન નહીં વધવાના પણ કારણો હોઈ શકે. મોટા ભાગે મને લાગે છે ત્યાં સુધી એક થાઇરોઇડ ટેસ્ટ એમણે કરાવવો જોઈએ. એમણે સમસ્યામાં જણાવ્યું નથી કે થાઇરોઇડ છે કે નહીં. પેશન્ટને જવાબ આપી દઈએ કે મહંમદભાઈ, તમે થાઇરોઇડનો ટેસ્ટ ભૂખ્યા પેટે કરાવી લો. થાઇરોઇડ બે જાતના હોય છે, હાઇપોથાઇરોઇડ અને હાઇપર થાઇરોઇડ. તો એક સૂકો થાઇરોઇડ કહેવાય ને એક લીલો થાઇરોઇડ. સૂકા થાઇરોઇડમાં આવી રીતે વજન સુકાતું જાય, શરીર સુકાતું જાય, આવું થતું હોય છે. એક આપણે થાઇરોઇડનો ટેસ્ટ કરાવી લઈએ, ત્યાર પછી તમને હું દવા આપું. અને અત્યારે ટેમ્પરરી તમારે ઘરગથ્થુ ઉપચારની અંદર રોજ સવારે એક ગ્લાસ દૂધ લેવાનું. વજન વધારવા માટે આયુર્વેદમાં ભેંસનું દૂધ લેવાનું કહ્યું છે. બાકી જનરલી જ્યારે જ્યારે દૂધની વાત આવે ને તો આયુર્વેદમાં ગોદુગ્ધનું મહત્વ બતાવ્યું છે કે ગાયનું દૂધ જ વાપરવાનું. પણ જ્યારે વજન વધારવું છે પેશન્ટને, પાતળાપણા અને દુબળાપણાને દૂર કરવું હોય ને, તો ભેંસના દૂધમાં ઉકાળીને એક ચમચી ગાયનું ઘી અથવા તો ભેંસનું ઘી નાખો, એક ચમચી ઘી નાખો અને પછી રોજ સવારે નિયમિત લેવાનું રાખો. ખાવામાં પણ તમે પૌષ્ટિક પદાર્થો વધારે ખાઓ, દહીં દૂધ જમવા સાથે દહીં લેવાનું. સવારે ઉઠીને દૂધ લેવાનું, જમવા સાથે દહીં છે કે છાશ છે લંચમાં લઈ શકો, જમવા સાથે ક્યારેય ડિનરમાં પણ ક્યારેય ખાવાની સાથે દૂધ વાપરવાનું નથી. અને તમે સવારે બે કલાક પછી ખાવાનું, તમે સવારે દૂધ લઈ લો. દૂધમાં એક તમારા ઘરે જે આવતું હોય દૂધ પણ ચાલશે, અને તમારા ઘરમાં જે ઘી હશે ને એ પણ ચાલી જશે. તો તમારા ઘરમાં જે હાજરમાં દૂધ હોય એ દૂધ ગરમ કરીને એક ચમચી ઘી નાખીને ત્રણેક મહિના લો. ત્રણ મહિનામાં તમારું વજન 2-5 કિલો વધતું હોય છે. પ્રેક્ટિકલી મારે કેટલાય પેશન્ટ એવા મેં જોયેલા છે કે જે લોકો પાતળા હોય, અત્યારે જ મારે એક પેશન્ટ આવે છે, એને સાથે સાથે મેં દવાઓ પણ આપી છે કે એનું વજન સારું થાય અને એની ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ પણ સારી થાય. તો જે બધું ખાય ને એ સરસ રીતે એનું પચે, લોહી બને, પછી રસરક્ત માંસ મેદ માંસ પણ બને અને મેદ ફેટ પણ બને, સાતે ધાતુઓ વધે ને એ માટે અશ્વગંધાનો પ્રયોગ પણ ઘરગથ્થુ ઉપચારમાં એક બતાવી દઉં કે જે લોકો પાતળા હોય ને એ લોકો અશ્વગંધાના ચૂર્ણને એક ગ્લાસ દૂધમાં ઉકાળીને ક્ષીરપાક કરીને લેવાનું. એ સાંજે લઈ લો. પેશન્ટને ઘરગથ્થુ ઉપચાર પણ એ આપી દઈએ કે સવારે તમે દૂધ અને ઘી લો અને રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ભરીને દૂધમાં એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ નાખીને લેવાનું રાખો, તો તમને સરસ ફાયદો થઈ જશે. અને પ્રાર્થના ક્લિનિકમાં પણ સારામાં સારી દવાઓ ઉપલબ્ધ છે, આપ પણ સરસ થઈ જશો, આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. છેલ્લે એક સવાલ લઈએ છીએ, કારણ કે જે હેરફોલની સમસ્યાને લઈને ઘણા બધા આપણી પાસે સવાલ છે કે ભાઈ હેરફોલ થઈ રહ્યા છે પરંતુ એની સામે જે વાળ ન વાવવા જોઈએ, ગ્રોથ થવો જોઈએ એ નથી થતો, અને એના લઈને ખૂબ જ લોકો સ્ટ્રેસ રહેતા હોય છે, ચિંતામાં રહેતા હોય છે. તો એવા ઘણા સવાલ છે. એમાંથી એક સવાલ લઈએ છે, એક મંજુલાબેન ભટ્ટ છે વઢવાણથી, એમને પણ સવાલ કર્યો છે કે પ્રાર્થના મેડમ, મારા વાળ ખૂબ જ ઉતરે છે અને નવા વાળ આવશે કે નહીં, અને ખૂબ જ મને સ્ટ્રેસ રહે છે, તો માર્ગદર્શન આપવા વિનંતી. ઘણા બધા પેશન્ટને વાળની બહુ સમસ્યા હોય છે, અને રોજના એટલા બધા પેશન્ટ, અઢળક પેશન્ટ મારી પાસે આવે છે ખરતા વાળના ને એના. અને મેઇન સમસ્યા તો નવા વાળ આવશે કે નહીં એની હોય છે. એમાં અમુક ઉંમર પછી એવું બહેનોને થઈ જાય છે, ઇવન ભાઈઓને પણ, કે વાળ આવશે કે નહીં. એક સરસ દાખલો આપું તો, મારે ત્યાં ઇન્દુબેન ચાવડા, એ ઘણા વખતથી આપણો પ્રોગ્રામ જોવે છે, અને આપણો પ્રોગ્રામ જોઈને એમના દીકરાને સાગર ચાવડાને લઈને આવેલા પાઇલ્સનો દવા કરાવવા, અને સાગર ચાવડાને સરસ થઈ ગયું. પછી 2-3 વર્ષ પછી ઇન્દુબેનને પ્રોબ્લેમ થયો કે વાળ ખરવા માંડ્યા, એટલે ઇન્દુબેન મારી પાસે આવ્યા કે મેડમ, મારા દીકરાને તો તમે સાજો કરી દીધો, પણ મારા વાળ ઉતરતા બંધ કરી દો અને નવા વાળ ઉગે એવું કરી દો. એમને છે ને આગળથી વાળ બહુ જ
ઉતરી ગયા હતા, ઉડી ગયા હતા. ઇન્દુબેન ચાવડાને શિરોધારા કરાવી, દવાઓ આપી અને 15 દિવસમાં તો એમને સરસ ફાયદો થઈ ગયો. હજી પણ દવા મેં ચાલુ રાખવાનું કહ્યું છે કે 7-8 મહિના દવા લઈશું. અમુક વધારે મોટી ઉંમર હોય ને તો દવા થોડો વધારે સમય લેવો પડતો હોય છે, પણ રિઝલ્ટ જલ્દી મળી જતું હોય છે. ઇન્દુબેનની સાથે સાથે એમની દીકરીઓ પણ આપણા પ્રોગ્રામની ચાહક છે. પૂનમ છે, સંગીતા સરવૈયા છે, એ પણ આપણો આયુર્વેદમ પ્રોગ્રામ જોવે છે. તો સંગીતા સરવૈયાએ એમના સાસુને કહ્યું કે મારા મમ્મી અહીં દવા લેવા જાય છે પ્રાર્થના ક્લિનિકમાં. તો એમના સાસુ જયાબેન સરવૈયા છે, તો જયાબેનને પગનો દુખાવો છે, તો જયાબેન પગના દુખાવાની દવા લેવા આવ્યા. ઇન્દુબેન સાથે સાથે એમના જે દીકરો છે સાગર ચાવડા, એ સાગર ચાવડાની મિસિસ છે નિશા ચાવડા. તો નિશા ચાવડા પણ આપણું પ્રાયોસી તેલ અને શેમ્પુ વાપરે છે કે મેડમ મારા સાસુને સરસ થઈ ગયું, તો મારા સાસુની સાથે સાથે મારાથી પણ આ તેલ અને શેમ્પુ વપરાય કે નહીં. મેં વાત કરી કે ચોક્કસથી વપરાય. એવું નથી કે ખરતાવાળ હોય તો જ પ્રાયોસી શેમ્પુ વાપરવું જોઈએ. ખરતાવાળ ના હોય ને તો પણ પ્રાયોસી શેમ્પુ છે, પ્રાયોસી ઓઇલ છે, તમારા ડેમેજ હેરને રિપેર તો કરે છે, આ ઉપરાંત તમારા વાળને સિલ્કી, શાઇની અને તંદુરસ્ત, હેલ્ધી બનાવે છે. તમારા વાળને હંમેશા માટે હેલ્ધી રાખવા હોય ને તો પ્રાયોસી બ્રાન્ડના તેલ છે, શેમ્પુ છે, મહેંદી, એલોવેરા જેલ અને સીરમ, ઘણી બધી એવી જડીબુટ્ટીમાંથી બનાવેલું પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોસી પ્રસાધન સૌંદર્ય પ્રસાધક છે, એ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. પૂનમબેન પણ વાપરે છે, આખું ને આખું ફેમિલી એ પ્રાયોસી પ્રસાધનો વાપરે છે અને ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે. આપને પણ સરસ થઈ શકે છે, આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. મારું નામ ઇન્દુબેન ચાવડા છે. હું 2-3 વર્ષથી પ્રાર્થનાબેનનો પ્રોગ્રામ જોઉં છું. મને એમાં સારો એવો રસ પડે છે. બપોરે 1:30-2માં ગમે તેટલું કામ હોય તો પણ હું છોડીને એમનો પ્રોગ્રામ કાયમ નિયમિત જોઉં છું. મારે 2-3 મહિનાથી હેરફોલનો પ્રોબ્લેમ હતો, મારા વાળ ખૂબ જ ઉતરતા હતા. પછી મેં પ્રાર્થનાબેનને ત્યાં શિરોધારા કરાવી અને મેં 15 દિવસની દવા લીધી, તો 15 દિવસની અંદર જ મને 60-70% ફરક પડી ગયો. પછી બીજી 15 દિવસની લીધી, તેમાં ખાસો બીજો 10-20% જેવો ફરક પડી ગયો. એટલે આયુર્વેદિક દવા સારી છે, કોઈ નુકસાન થતું નથી અને આડઅસર થતી નથી. એટલે મારી દરેકને નમ્ર વિનંતી છે કે એલોપેથી કરતાં આયુર્વેદમાં રસ વધારે ધરાવો. અને મારા બાબાને પણ પાઇલ્સની પ્રોબ્લેમ હતો, તેને બી મેં 2 વર્ષ પહેલાં અહીંયા દવા લીધી. બહારના ડૉક્ટરે મને ઓપરેશન કરવાનું કીધું હતું મારા બાબાને, પણ પ્રાર્થનાબેનની દવાથી એને વગર ઓપરેશને સારું થઈ ગયું એમની દવાથી. એટલે બધાને કહેવું છે કે તમે પ્રાર્થનાબેનને ત્યાં આવો, અને એમનો સ્વભાવ બી સારો છે અને એમને જોઈને જ અડધું દુઃખ ઓછું થઈ જાય છે અને બીજું જે બાકી રહેતી દવાથી સારું થઈ જાય છે. હું પૂનમ ચૌહાણ, હું છેલ્લા કેટલા સમયથી વર્ષોથી આમ તો પ્રાર્થનાબેનનો આ શો જોઉં છું. આયુર્વેદમ એ મને ખૂબ જ ગમે છે અને મારા ભાઈને પાઇલ્સની પ્રોબ્લેમ હતી અને મારા મમ્મીને ખૂબ જ વાળ ઉતરતા હતા, તો મેં એમને પ્રાર્થનાબેનનું સજેશન આપ્યું. મેં કીધું પ્રાર્થનાબેનની એકવાર મુલાકાત લઈએ. પછી એ પ્રાર્થનાબેનની મુલાકાત લીધા પછી આ લોકોને ખૂબ જ ફાયદો થયો, મારા ભાઈને પણ સારું થઈ ગયું અને મારી મમ્મીને પણ ટૂંક જ સમયમાં સારું થઈ ગયું. પ્રાર્થનાબેન આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે જે આજની લાઈફસ્ટાઈલમાં જે જટિલ સમસ્યાઓ જે હેરફોલની છે, સ્કિનની છે, પેટની પેટના દુખાવા હોય છે, તમે કહ્યું કે ઘણા બધા 25 પ્રકારના દુખાવા હોય છે, અને એ તમામ જટિલ સમસ્યાઓમાં જે આયુર્વેદનું એક અસરકારક ઔષધ અને જે આપણું ગાઈડન્સ પ્રાર્થના ક્લિનિકની ઉત્તમ ઔષધિઓની વાત કરી, તો ચોક્કસપણે એ દર્શક મિત્રોનો ફાયદો થશે. મોરેવર કે આપણા કાર્યક્રમમાં જે લોકોએ પ્રાર્થના ક્લિનિકની સારવાર લીધી છે અને એમને જે શ્રેષ્ઠ પરિણામ મેળવ્યા છે, એમના પણ આપણે એ લોકોએ અનુભવ જે શેર કર્યા છે એ પણ દર્શક મિત્રોને ચોક્કસપણે એન્કરેજ કરશે. પ્રથમ આપણી પાસે ઘણા બધા સવાલ છે, પરંતુ અહીંયા સમયની મર્યાદા છે અને કાર્યક્રમ સમાપન કરવાનું સિગ્નલ પણ મળી ગયું છે. તો દર્શક મિત્રો, આપણા જે બાકી રહેલા સવાલો, હજી પણ એક આપણે એપિસોડ સવાલ જવાબનો જ કરીશું, તો એમાં ચોક્કસપણે લેવાનો પ્રયત્ન કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. Thank you.
સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેવ આયુર્વેદમ.